હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે પ્રોટીનથી ભરપૂર એવા ફણગાવેલા મગનો ઉપયોગ કરીને ખૂબ જ સ્વાદિષ્ટ અને સરળ રીતે બની જતા ફણગાવેલા મગના પરોઠા બનાવીશું. કઠોળ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને એમાંય જો આપણે ફણગાવીને ઉપયોગમાં લઈએ તો તેની ન્યુટ્રિશિયસ વેલ્યુ ઘણી વધી જતી હોય છે. આ પરોઠા તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો ચલો કઈ રીતે બને તે જોઈ લઈએ. વિડીયો સારો લાગે તો પ્લીઝ સબસ્ક્રાઇબનું બટન પ્રેસ કરજો, વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરજો. તો અહીં મેં એક કપ ફણગાવેલા મગ લીધા છે. મગને પ્રોપરલી કઈ રીતે ફણગાવવા એની રેસીપી મેં ચેનલ ઉપર પોસ્ટ કરેલી છે. રેસીપીની લિંક ઉપર આઈ બટન અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે. હવે મિક્સચર જારમાં ફણગાવેલા મગ, 5-6 લસણની કળી અને તીખાશ માટે 3 લીલા મરચાં લીધા છે. અહીં આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાના, એટલે લીલા મરચાંની ક્વોન્ટિટી તમારે જેટલું તીખું જોઈતું હોય એ પ્રમાણે લેવાની છે. હવે બિલકુલ પાણીનો ઉપયોગ કર્યા વગર ગ્રાઇન્ડ કરી લેવાનું છે. ગ્રાઇન્ડ કરેલ મગને મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું. હવે મસાલામાં હિંગ, સ્વાદ અનુસાર મીઠું, 1/2 ટેબલ સ્પૂન હળદર, 1 ટેબલ સ્પૂન દળેલી ખાંડ. અહીં ખાંડ તમારે સ્કીપ કરવી હોય તો પણ તમે કરી શકો છો. 1 ટેબલ સ્પૂન કસૂરી મેથી અને 1/2 કપ ઝીણા સમારેલા લીલા ધાણા લીધા છે. અને મૂળ માટે 2 મોટી ટેબલ સ્પૂન તેલ લઈશું. હવે બધા જ મસાલાને મિક્સ કરી દેવાના છે. આ રીતે બધું જ મિક્સ થઈ જાય એટલે ઘઉંનો રોટલીનો લોટ થોડો થોડો ઉમેરતા જઈને લોટ બાંધી લેવાનો છે. આપણે પરાઠાનો લોટ બાંધીએ એ રીતનો સેમી સોફ્ટ લોટ બાંધવાનો છે. અને લાસ્ટમાં થોડું તેલ લઈને મસળી લેશું અને 10-15 મિનિટ માટે લોટને રેસ્ટ આપીશું. 15 મિનિટ પછી લોટમાંથી એક સરખા મીડિયમ સાઈઝના લુવા તૈયાર કરી લેવાના છે. અને હવે પરાઠાને વણવા માટે રોટલીના લોટનું જ અટ્ટામણ લઈશું અને હળવા હાથે વણી લેવાનું છે. ફ્રેન્ડ્સ, બાળકોને તમે ડાયરેક્ટ ફણગાવેલા મગ ખાવા આપો તો તે જરાય નહીં ખાય, પણ જો આ રીતે પરાઠા બનાવીને આપશો તો તે ખુશી ખુશી ખાઈ લેશે. અને આ સાથે તમે ફણગાવેલા મગના ઢોસા પણ બનાવી શકો છો, એ પણ બાળકોને ખાવાની ખૂબ જ મજા આવશે. આ ઢોસા કઈ રીતે બનાવવા તેની લિંક પણ મેં ઉપર આઈ બટનમાં આપેલી છે. આ રીતે મીડિયમ થીક પરાઠા વણી લેવાના છે. હવે પરાઠાને શેકવા માટે તવી ગરમ કરવા મૂકી દીધી છે. તવી ગરમ થાય એટલે પરાઠાને શેકી લઈશું. અહીં પરાઠાને શેકો એટલે આપણે તેમાં રહેલા મગને પણ સાથે કૂક કરવાના છે, એટલે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવાની છે. પરાઠાને શેકવા માટે તમે ઘી, તેલ કે બટરનો ઉપયોગ કરી શકો છો. અને આ રીતે બંને સાઈડ લાલાશ પડતા પરાઠા થાય એટલે પ્લેટમાં લઈ લેશું. દહીં સાથે ખાવાની તો ખૂબ જ મજા આવે છે. આ પરાઠા વેટલોસ જર્નીમાં પણ તમે પેટ ભરીને ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે પણ જરૂરથી બનાવજો. ખાવામાં જેટલા ટેસ્ટી છે એટલા જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબનું બટન પ્રેસ કરજો, વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરજો. ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.